હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો ઉપયોગ કરીને એક નવા જ પ્રકારનો નાસ્તો, જેને તમે આનાથી પહેલાં ક્યારેય આ રીતે બનાવીને નહીં જ ખાધો હોય. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ આ નાસ્તાને તમે સાંજની ચા સાથે કે પછી કેચઅપ સાથે કે પછી ગ્રીન ચટણી સાથે એન્જોય કરી શકો છો. વધેલી રોટલીમાંથી એમ તો ઘણા બધા નાસ્તા બનતા હોય છે, પણ જો એકવાર તમે આ નાસ્તો બનાવીને ખાઈ લેશો તો જાણી જોઈને તમે એક બે રોટલી વધારતા જ થઈ જશો, એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે અને બનાવવામાં તો એકદમ જ સરળ છે. તો ચલો આ ક્રિસ્પી નાસ્તો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં તો અહીંયા મેં બપોરના લંચની વધેલી બે નંગ રોટલી લઈ લીધી છે. મીડિયમ સાઇઝની આ રોટલી છે, વધારે નાની કે વધારે મોટી નથી. તો હવે આપણે આ રીતે રોટલીનો એકદમ ટાઇટ રોલ વાળવાનો છે. આ રીતે રોલ વળાઈ જાય એટલે કાતરની મદદથી આપણે એકદમ પતલી પતલી એની આ રીતે સ્ટ્રાઈપ કાપી લઈશું. આ જે સ્ટ્રાઈપ છે વધારે જાડી નથી રાખવાની, બની શકે એટલી આપણે પતલી જ કાપીશું. તો અહીંયા તમે જોઈ શકો છો રોટલીને આપણે કટ કરી લીધી છે. હવે આપણે હાથથી આ રીતે એને છુટ્ટી છુટ્ટી કરી લઈશું, તો એના જે આ રીતના લચ્છા છે એ તૈયાર થઈ જશે. હવે આ લચ્છા પ્રમાણમાં ઘણા મોટા છે સાઇઝમાં, તો આપણે હાથથી નાના નાના એને તોડી લઈશું. એકદમ વધારે પણ ઝીણા નથી કરવાના, થોડા મીડિયમ રહે એ રીતના આપણે લચ્છાને તોડી લઈશું. તો આ રીતના લચ્છા રેડી થઈ જાય એટલે હવે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીશું. કોર્નફ્લોરની જગ્યાએ જો તમારે અહીંયા મેદો લેવો હોય તો પણ લઈ શકાય, ચોખાનો લોટ પણ લઈ શકાય. હવે એમાં 5 ચમચી જેટલી હળદર અને 5 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીશું અને આ રીતે બરાબર એને મિક્સ કરી લઈશું. હવે એની ઉપર આપણે 2 ચમચી જેટલું પાણી છાંટવાનું છે, જેથી જે આપણે મસાલા અને કોર્નફ્લોર ઉમેર્યા છે સરસ રોટલીની ઉપર ચોંટી જાય. તો આ રીતનું એ રેડી થઈ જશે. હવે એક બાઉલની અંદર આપણે 1/3 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. જે બારીક રોટલી બનાવવામાં લઈએ એ જ ઘઉંનો લોટ લીધો છે. એમાં 5 ચમચી મીઠું ઉમેરીને થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને મીડિયમ પતલી આપણે સ્લરી બનાવીશું. 1/3 કપ આપણે લોટ લીધો છે, તો આટલી સ્લરી બનાવવામાં ડબલ એટલે કે 3/4 કપ જેટલું, એટલે કે 1/4 કપ જેટલું પાણી વપરાશે. તો એકદમ સરસ આ રીતની સ્મૂધ ગાંઠ વગરની આપણે સ્લરી રેડી કરવાની છે. હવે એક ચોપરની અંદર આપણે એક મીડિયમ સાઇઝનો કાંદો લઈને છોલીને મોટા ટુકડા રફલી કરીને આ રીતે એડ કરી દઈશું. કાંદાની સાથે જ એમાં 2 નાની સાઇઝના તીખા લીલા મરચાં ઉમેરીશું. 4 કળી આપણે એમાં લસણની ઉમેરીશું અને 1/2 ઇંચનો આદુનો ટુકડો છોલીને આ રીતે ઉમેરી દઈશું. 1/2 કપ કાચી જ મકાઈના દાણા ઉમેરીશું અને અધકચરું આપણે એને ચોપ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ અધકચરું આપણે ચોપ કરી લીધું છે. તો હવે આપણે એક અલગ બાઉલની અંદર આને કાઢી લઈશું. જો તમારે આની અંદર ગાજર કે વટાણા કે કેપ્સિકમ કંઈ પણ ઉમેરવું હોય તો ચોપરમાં સાથે જ તમારે એમાં ચોપ કરી લેવાનું છે. હવે એક બીજા બાઉલની અંદર આપણે 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું. બટાકાને બાફીને છોલીને ઠંડા કરીને મેશ કરી લીધા છે. જે શાકભાજી ચોપ કર્યા હતા એ ઉમેરી દઈએ. હવે આમાં આપણે સૂકા મસાલા ઉમેરીશું, જેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદ મુજબ આપણે થોડું મીઠું ઉમેરી દઈએ. હવે 1/4 કપ એમાં બ્રેડ ક્રમ્સ ઉમેરીશું. જે ડ્રાય બ્રેડ ક્રમ્સ આવે એ ઉમેરવાના છે. થોડા લીલા ધાણા ધોઈને ઝીણા સમારીને ઉમેરી દઈશું. જો તમારે આમાં થોડીક ચોપ કરીને પાલક ઉમેરવી હોય તો એ પણ તમે આ રીતે ચોપ કરીને ઉમેરી શકો છો. હવે બધું જ આપણે સરસ હાથથી જ મિક્સ કરી લઈશું. આ જે મિશ્રણ છે એનું એકદમ પ્રોપર બાઇન્ડિંગ આવી જવું જોઈએ. મિશ્રણ વધારે પડતું ઢીલું ના રહેવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ આપણે સરસ મિક્સ કરી લીધું છે અને બાઇન્ડિંગ પણ એનું પ્રોપર આવી ગયું છે. તો બંને હાથને ધોઈને આ રીતે તેલથી આપણે ગ્રીસ કરી લઈશું અને આ મિશ્રણમાંથી જે લીંબુ આવે એ સાઇઝની બોલ બનાવીને આપણે ચપટું કરીને ટીક્કી જેવો શેપ આપી દઈશું. તો અહીંયા મેં ટીક્કી જેવો શેપ રાખ્યો છે, તમે લંબગોળ શેપ પણ રાખી શકો છો. હવે આપણે જે સ્લરી બનાવી હતી એની અંદર આ ટીક્કીને ડીપ કરીને બંને બાજુથી આપણે સરસ એને જે રોટલીના લચ્છા બનાવ્યા છે એમાં કોટ કરી લઈશું. આ રીતે રોટલીમાં કોટ કરીને હળવા હાથે આપણે એને દબાવી દેવાનું છે, જેથી તેલમાં તળતી વખતે જે રોટલીના લચ્છા છે બિલકુલ પણ છૂટા ના પડે. તો સેમ આ જ રીતે આપણે બધી જ ટીક્કી રેડી કરવાની છે. તો અહીંયા આટલી ક્વોન્ટિટીમાં 10 થી 11 જેટલી આ રીતની ટીક્કી રેડી થઈ છે, જેને હવે ગરમ તેલમાં આપણે તળી લઈશું. ગેસ પર તેલ પણ પહેલાં જ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટીક્કી એમાં એડ કરીશું અને
થોડી આપણે થોડાક સેકન્ડ થાય એ પછી જ આપણે બાકીની ટીક્કી ઉમેરવાની છે. તો અમુક સેકન્ડ પછી બાકીની આપણે બે ચાર ટીક્કી એમાં ફરીથી એડ કરી દઈએ. કડાઈમાં જેટલી સમાય એટલી ટીક્કી એડ કરવાની છે અને મીડિયમ તાપે એને આપણે ફ્રાય કરીશું. 4-5 જ મિનિટમાં આપણી આ ટીક્કી જે છે સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જશે. તો આપણે હવે બહાર એક ટીશ્યુ પેપર ઉપર એને કાઢી લઈશું. એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે એકદમ સરસ ગરમ તેલ હોય એમાં જ ટીક્કી એડ કરવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી આ ટીક્કી રેડી થઈ છે, ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તો સેમ આ જ રીતે આપણે બાકીની બધી જ ટીક્કી તળી લેવાની છે અને બીજા બેચની પણ ટીક્કી તળાઈ જાય એટલે એને પણ આપણે આ રીતે ટીશ્યુ પર બહાર લઈ લઈશું. જો તમને મારી આજની આ વધેલી રોટલીના નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. અહીંયા મેં એને કેચઅપ સાથે સર્વ કરી છે. રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાઇકન ચોક્કસ દબાવજો. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા.